દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્યમથક જામ ખંભાળિયા ખાતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સરકારને 5 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા હોય જેથી જામ ખંભાળિયા જેમાં ગુજરાતના ઉર્જામંત્રી સૌરભ પટેલની ઉપસ્થિતિમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. વિવિધ યોજનાઓ અંગે માહિતી આપવામાં આવી તેમજ લોકો માટે સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત લાભ મળે તે હેતુથી કાર્યક્રમ યોજાયો. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગુજરાતની સંવેદનશીલ સરકારના 5 વર્ષ પૂર્ણ થઈ રહ્યા હોય જેને લઈને જામ ખંભાળિયામાં નગરપાલિકા ટાઉન હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને 5 વર્ષની સિદ્ધિઓ લોકો સુધી પહોંચે અને વધુને વધુ વિકાસ કાર્યો થાય અને જે વિકાસના કાર્યો થયા છે તેની લોકો સુધી માહિતી મળે એ હેતુથી સમગ્ર ગુજરાતભરમાં અલગ અલગ કાર્યક્રમ યોજી અને લોકો સુધી માહિતી પહોંચાડી રહ્યા છે. ત્યારે આજરોજ જામ ખંભાળિયા નગરપાલિકાના ટાઉન હોલ ખાતે આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લોકો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો હતો, તેમજ સ્થળ પરથી જ કામગીરી થઈ શકે એ વ્યવસ્થા કરાઈ હતી. આ સેવા સેતુ કાર્યક્રમ અંતર્ગત ઉર્જામંત્રી દ્વારા ખેડૂતોને દિવસે પૂરતી વીજળી મળી રહે તે હેતુથી ખેડૂત માટે કિસાન સૂર્યોદય યોજના ક્રાંતિકારી યોજના છે. જેમ જ્યોતિગ્રામ યોજનામાં ગામડાઓને 24 કલાક વીજળી આપી તેમ કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત ખેડૂતોને ખેતરમાં દિવસે વીજળી આપવાનું શરૂ કર્યું છે. અત્યારે 5000 ગામડાઓમાં દિવસે વીજળી અપાઈ રહી છે અને વર્ષ 2022 સુધીમાં 3500 કરોડના ખર્ચે તમામ ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજના અંતર્ગત દિવસે વીજળી આપવામાં આવશે, એટલે દિવસ અને રાત્રે જગતના તાતને કોઈ તકલીફ ન પડે એ માટે સરકાર સતત પ્રયત્નશીલ છે એવું જણાવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમમાં ભારતીય જનતા પાર્ટીના અગ્રણી નેતાઓ, હોદ્દેદારો સહિત જિલ્લા કલેક્ટર, જિલ્લા SP અને કર્મચારીઓ સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમજ લાભાર્થીઓએ પણ બહોળી સંખ્યામાં લાભ લીધો હતો. સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલની સરકારના 5 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. 5 વર્ષમાં જે વચનો આપ્યા, જે કામો શરૂ કર્યા, ખાતમુહૂર્ત કર્યા, એ વચનો અને ખાતમુહૂર્ત કરેલા કામોના ઉદ્ઘાટનો કરીએ છીએ. પ્રજાની આવક કેમ વધે, પ્રજાને સારી સુવિધા કેમ મળે એની સરકાર ચિંતા કરે છે. મારા વિભાગની વાત કરું તો કિસાન સૂર્યોદય યોજના ક્રાંતિકારી યોજના છે. જેમ જ્યોતિગ્રામ યોજનામાં ગામડાઓને આપણે 24 કલાક વીજળી આપી, એમ કિસાન સૂર્યોદય યોજનામાં બી આપણે ખેડૂતોને ખેતરમાં દિવસે વીજળી આપવાનું કામ શરૂ કર્યું છે. 5000 ગામડાઓ પૂર્ણ થશે અને 2022 સુધીમાં બધા જ ગામડાઓને 3500 કરોડના ખર્ચે આપણે કિસાન સૂર્યોદય યોજના દ્વારા દિવસે વીજળી આપીશું. એટલે દિવસે કામ અને રાતના આરામ, આ મંત્ર સાથે સરકાર આગળ વધી રહી છે. વિશ્વાસ છે કે આજે દેવભૂમિ દ્વારકાની અંદર બી, ખંભાળિયા તાલુકાની અંદર હું આવ્યો છું, પ્રજાને અહીંયા સેવા સેતુ કાર્યક્રમ દ્વારા ખૂબ મોટા લાભો મળવાના છે. દર્શન મોદી, GTV ન્યૂઝ, જામ ખંભાળિયા.